なるんだよ。તારીખ ફરીથી બોલું. મસ્ત 22મી તારીખ છે, 8મો મહિનો છે અને 18/2007 છે. એ ભાઈ એક નીકળું કેટલો ને આવડે ગઝલ 22/8 જ મોટા એ બનાવી છે. 22/8 છે. મેં કીધું આ બધા ગોતું આ છોકરા માટે હળવી કાઢી તા તો આ તારીખ આવી 22/8 ગઝલ ની તારીખ 22/8 1846 અને આ છે 2018 છોકરાઓ પણ ધીરે ધીરે ચાર ડુબાડા કરવી, એક ટીપો ગયો ને પેટમાં રક્ત શુદ્ધિ થઈ જાય, અમુક ઝેર તો મરી જ જાય, કામ ક્રોધ લોભ મોહ બધા ઝેર થોડું ધીમો તો પડી જ જાય, વિવેક બુદ્ધિ તરત ઉગે. હારું હારું ખાવાથી કેમ તાજગી આવે, અડદિયા ખાઈ તો શક્તિ આવે એમ કહે છે, ખીચડી ખાઈ પાપડ ખાઈને શક્તિ ના આવે, અડદિયાથી આવે. જરૂર ખંખેરતા રહેવું, ભરેલું હોય જે અંતર, નિવેદન કર્યા કરવું ભગવાનને. મોટાએ લખેલી ગઝલ છે, પ્રભુને પ્રાર્થના કે બતા વડાવે અંતરે અમને. એ ભાઈ જો બહુ રાગમાં ગયું છે, અમને યાદ આવ્યો કે ગાતો હોય ને ક્યારેક રેકોર્ડિંગ હોય, આવશે એમાં ગઝલ લીધી છે, હવે ખ્યાલ આવ્યો. જરૂર ખંખેર તારે, એ તો એનો રાગ ભૂલી ગયું, મારું આવી ગયું. ભરેલું હોય જે અંતર, રહે હું સર્વ ઠાલવતા, કશું ના સંગરો તલભર. નિવેદન ભક્તિનું છે, તમે જલ્દી જલ્દી હોય એ બધું ખાલી કરી નાખો. જો આપણે કોઈને કહીએ કે ભારે હોય ત્યારે હળવા થઈ જાય, કઈ વાત કરી દીધો, કોક તો એવું હોવું જોઈએ કે જ્યાંથી આપણે કહી શકી કેવા ભાઈ રે, ના કહી એટલે દીજો ને કીધા પછી જો ફેર પડી જાય, થોડોક ફેર તો પડી જ જાય. ના કહી શકીએ તો આપણે બહાર થી ફરીએ તો સારું નહીં, યોગ્ય લાગે ત્યાં કહી દેવાય. હવે કીધું છે, રહો જ વાળતા કેવા તમારા ઠામ વાસંસો. રોજ ધો છે કે નહીં, ખસ ખસ ખસ. ભલા અજવાળવું અંતર પછી ભૂલ્યા કરો છો, અંદર રોજ ધોવું પડે કે નહીં ભજન કરી, આ ભૂલી જાઓ મેલું થઈ જાય અંદર. ખૂણે ખાચર થકી કાઢો બધો કચરો પડેલો છે ઘરમાંથી, આ ઘર મેલું ડાટ. ભલા અંતર તણો કચરો ભૂલો છો કાઢવો શાને, અનાધિકરણમાં જયારે પહેર્યું છે ગંદુ એ કેમ નથી કાઢતા, જલ્દી કાઢો. ઊંચે આડે અને અવળે કશો, સોરી કરો જાણા બધા સાફ. બાવા બાજેલા હૃદય બાજેલ બાવા કા, પછી ના તે કરો સ્વચ્છ. કામલો સુધારો શરીર ને નિત્ય નવરાવો, પહેરો સ્વચ્છ સા કપડા, હૃદય નવરાવવા કેરો ભલા કા ખ્યાલ રાખો ના. શરીર નવડાવ મન તો મેનું ડાટ, હૃદયમાં તો દુર્વૃત્તિઓ ભરેલી હોય. સુધારો શો બધા કરવા, બીજાનો ધોળતા કે સુધારો, નિજનો કરવા પૂરું કો ધ્યાન ના દે તું. આ લીટી પર મને ભૂપત બાપા એક નોલેજ આપેલું, આજે એક વચન આપો મને બાપા મેડિકલ માં જરૂર પડે મારે કઈ કામ, બસ એટલું રાખો બાકી કરેલું પાળેલું. વચ્ચે પૂછે મહિનો દોઢ મહિનો છે ને, જાઉં છો ક્યાંય એમ બોલે, ના બાપા યાદ રહી ગયું, યાદ રાખજો તમારા ભલા માટે છે, ધીરે ધીરે બોલે.
પરિષદો કરે છે ત્યારે તારી ઘરે મમ્મી ભાઈ વારંવાર વાંચવા આવતો મને યાદ છે. એનું બી દાખલો દીધો, મેં હું વાંચવા જાઉં છું મોટાનું. મુક્તાબેનની ઘરે 6 મહિના પછી જાજો, 6 મહિના સુધી ક્યાંય નહીં જવા એવું બોલેલું મને યાદ છે. એ સમયની વાત છે આ બધી. સુધારો શો બધા કરવા દોડતા બીજાનો, પોતને પોતાને સુધારવા ધ્યાન નથી આપતા. બધા ઉપદેશ ને બોધ બીજાને આપતા રહીએ, પરંતુ કોઈ પોતાને ખરો ના બોધ આપે છે. હવે બીજાનો દોષ જોવાને તરત મન દોડી જાય છે, પરંતુ દોષ નિજ ના તેન જોવા દિલ કરે સરખું. બીજાને પાસરો રેવા બીજાની યોગ્ય કરતા રી, સીધું રહેવું યોગ્ય કરવું સૌ એમ છે, પણ રહેકા તેમ ના પોતે પોતાના ઢંગ જોડો ના હોય ને આપણે સલાહ આપીએ સાહેબ હું તમાકુ ખાતો નથી કે નહીં ખાવાનું, એવું યાદ છે. આપણે હરખા ના હોય ને આપણે બીજાને બોધ આપીએ કેવા અડખામણા લાગીએ. અડખામણા એટલે કેવા કે ભાઈ હલે હલે અડખામણા એટલે કેવા ભૂંડા લાગી. હા એના તો ખમણ ખાધા એટલે એક બે જ હાલશે. હા બીજાને પાસરો રહેવા બીજાને આપણે બોધ આપવા કરીએ, આપણે સીધા રહી નહીં. બીજાને નિજ સાચવે સગવડ, બીજા બધા આપણી સગવડ સાચવે, બીજા નિજનું બધું કરી લે કરી લે કરી લે, આપણું ચાહે એવું બધા કિંતુ ન એવું તેમ વર્તી લે. બીજાનું કરવું જોઈએ, આપણે આપણું કોઈ કરતા હોય તો આપણે કરવું જોઈએ કે નહીં એ એવું હોય. નહીં તો કેવા કહેવાય કૃતજ્ઞ દોરંગા. બે એક જ સ્વામિનારાયણ ભગવાન ને કોણ મળ્યો હતો નામ, એનું સેવકરામ નામ હતું, બોલો એનું નામ સેવકરામ. હવાકાટ નાખી છે સ્વામિનારાયણ ભગવાન ને પણ થકાવી દીધું, મૂકીને ભાગ્યા છે. આ કવિતા આખી એમાં લાગુ પડે છે. દોરંગી દુનિયા મુકેશ સુધી છે, ભૂલી ગયો વિચારો ખુદ પોતાના ન જોવા તેમ તત્પરતા, કે હું હું વિચારું છું. ઓહો મારે રડની છે લખ્યું, સારું વિચારો. બીજા વિશે કરી દેવા તમે નિર્ણય ચહો જટતે, કે આમ કરો આમ નહીં, તમો વિશે હૃદય નિર્ણય રહો તત્પર ન લેવાતે. આટલું ઓછું ખાજો, હું ગમે એટલું ખાતું હાલે. કરી કરી જંખના કઈ કઈ વહાવ્યા અશ્રુ એકાજે, વહાવ્યા અશ્રુ શાને ના પ્રભુની જંખના કાજે. ભગવાન ના મળ્યો મને એ બોલવો, હજી ના મળ્યો કેટલાય જન્મ ભૈયા, એવો દુઃખ થઈને રડવું આવતું નથી. છોકરો માંદો પડી જાય તો રોવા રડતા ગળો ભરીને રડે. રામકૃષ્ણ કે ઘરો ગળો ભરીને આંસુ પાડે. ભગવાન નામ ના લેવાય તો ચાલશે, કાલ લેવો એટલે આળસ હોય એમાં. ખૂબીએ આપણી કેવી નવાઈ તે પમાડે છે, પ્રભુને પ્રાર્થના કે તે વડાવે અંતરે અમને, પ્રભુને વડાવે અંતરે અમને. જોતા શીખવાડે આજે રોજ દિશિમાલિટી આવી જોઈએ, અંદર જોતા મોટા એ શીખવાડ્યું કે મારામાં મોહ કેટલો રાગ કેટલો દ્વેષ કેટલો ઈર્ષા દેખાય. તમારે તો એ મુખ્ય હોય છે બધું, ઓલ આર બધું મુખ્ય ઓલ ઇન એવું ક્રોધ છે એ એનો શરત આજ છે. રાજા બનાવ્યો છે, જીતે છે કે હારે છે તો લખજો, આપણે પછી વાંચશું.
અંતર અંતર થઈ ગયું.